श्री सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट द्वारा संचालित श्रीमती एमएस लखानी कन्या विद्यालय प्राथमिक विभाग की सभी छात्राओं का मैं ज्योति बारिया इस ऑनलाइन शिक्षण में हार्दिक स्वागत करती हूँ। सौथी पहलू यूनिट जेनो पहलो प्रश्न छे, गणेश जी ना मते दुनिया में सौथी साचू तीर्थ कयू छे? तो के गणेश जी ना मते माँ बापनी पूजा करवी, माता पिता की सेवा करवी, एज सौथी साचू तीर्थ छे। बीजो प्रश्न छे, गणपतिना माताजीनू नाम शू हतु? तो के उमिया एटले के पार्वती, गणपत दादा छे आपड़ा, एने माताजीनू नाम पार्वती जी हतु। त्रीजो प्रश्न छे, चांदलो गमे काव्यना कवि कोण हता? तो के जयंत शुक्ले, एना कविनु नाम हतु जयंत शुक्ले। चौथो प्रश्न छे, पारसी लोको, ई एक धर्म छे पारसी, पारसी लोको अग्नि क्यांथी लाव्या हता? तो के ईरान थी लाव्या हता, ईरान एक देश छे, त्यांथी लाव्या हता। लाकड़ा कापनार ने शू कहे छे? चलो कोने ख्याल छे लाकड़ा कापनार ने शू कहे छे? तो के कठियारो, लाकड़ा जे कापे जंगल में लाकड़ू कापवा जाए एने कठियारो कहे छे। केसुड़ाना फूल क्या मास में जोवा मळे छे? तमने ख्याल छे एक गीत छे, कड़िए कड़िए केसुड़ो लहरायो फागणियो आयो, एटले के फागण महीना में, पण क्या महीना में? फागण महीना में। सातमो प्रश्न छे, शांतिना दूत तरीके कयु पक्षी जाणीतू छे? कयु पक्षी छे शांतिना दूत तरीके जाणीतू? तो के कबूतर, कबूतर ई शांतिना दूत तरीके जाणीतू छे। हवे आपणे जोवानुं छे आठमा प्रश्नमां के कबूतर कलाकमां કેટલા કિલોમીટર અંતર કાપી શકે છે? તો કે 60 થી 70 કિલોમીટર, એક કલાકમાં એ 60 થી 70 કિલોમીટરની ઝડપે ઉડી શકે છે। નવમો પ્રશ્ન છે, માનસરોવર ક્યા પર્વત પર આવેલું છે? માનસરોવર છે એ ક્યા પર્વત પર આવેલું છે? તો કે હિમાલય પર્વત પર। ત્યારબાદ દસમો પ્રશ્ન છે, નાહવા ધોવાના ઘાટને શું કહેવામાં આવે છે? નાહવા ધોવાનો જે ઘાટ હોય એને શું કહેવામાં આવે છે? તો કે આરો કહેવામાં આવે છે। હવે આપણે યુનિટ 2 ભણીશું, તો એમાં 11મો પ્રશ્ન, પાંડવો કેટલા ભાઈઓ હતા? ચલો પાંડવો તમને બધાને ખ્યાલ હશે, કેટલા ભાઈઓ? તો કે 5 ભાઈઓ હતા। ત્યારબાદ 12મો, કૌરવોની માતાનું નામ શું હતું? હમણાં જ તમે લોકડાઉનમાં મહાભારત જોયું છે, ચલો કૌરવોની માતાનું નામ ગાંધારી હતું। ત્યારબાદ 13મો પ્રશ્ન છે, ડૉક્ટર હોમીભાભા કોણ હતું? તો આ કોણ હતા? તો એક વૈજ્ઞાનિક હતા, ડૉક્ટર હોમીભાભા એક વૈજ્ઞાનિક હતા। 14મો પ્રશ્ન છે, પારસીઓનું મોટામાં મોટું યાત્રાધામ કયું છે? પારસી લોકો છે એનું મોટામાં મોટું યાત્રાધામ ઉદવાડા છે। 15મો પ્રશ્ન છે, કચ્છ જિલ્લાના તાલુકા કેટલા છે? કચ્છ જિલ્લો છે, કહેવત છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, તો કે એમાં આવેલા તાલુકા કેટલા? તો કે 10 છે। 16મો પ્રશ્ન છે, બારડોલી ક્યાં જિલ્લામાં આવેલું છે? બારડોલી ક્યાં જિલ્લામાં આવેલું છે? તો કે સુરત જિલ્લામાં આવેલું છે। 17મો પ્રશ્ન છે, તરણેતરનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે? તરણેતરનો મેળો સુરેન્દ્રનગરમાં ભરાય છે। 18મો પ્રશ્ન છે, સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ શહેર કઈ નદીના કાંઠે આવેલું છે? સુરેન્દ્રનગર જિલ્લો છે એમાં વઢવાણ શહેર છે, અને કઈ નદીના કાંઠે આવેલું છે? તો કે ભોગાવો નદીના કાંઠે। ખેડા જિલ્લાના કેટલા તાલુકા છે? જેવી રીતે આપણને પૂછ્યું હતું એવી જ રીતે કે ખેડા જિલ્લાના તાલુકા પૂછ્યા છે, તો કે એના 10 છે। જો કચ્છ જિલ્લાનાય 10 અને ખેડા જિલ્લાનાય 10। 20મો પ્રશ્ન છે, તમને બધાને ખબર છે કે કાગળ શામાંથી બનાવવામાં આવે છે? તો કે વનસ્પતિના
માવામાંથી એટલે જ આપણે વનસ્પતિઓ ઓછા કાપવા જોઈએ। હવે આપણે જોઈએ યુનિટ ત્રણ। યુનિટ ત્રણમાં એકવીસમો પ્રશ્ન, વનસ્પતિનું મોઢું કોને કહેવાય છે, એટલે કે વનસ્પતિ ખોરાક શેના દ્વારા લે છે, તો કે મૂળિયા દ્વારા લે છે। વનસ્પતિ ખોરાક મૂળિયા દ્વારા લે છે। કાદવમાં કયું ફૂલ ખીલે છે, ચલો સરસ મજાનો પ્રશ્ન છે ઓ ભાઈ, કાદવમાં કયું ફૂલ ખીલે છે, તો કે કમળનું, કમળ છે એ કાદવમાં ખીલે છે। જાંબુ કઈ ઋતુમાં થાય છે, ચાલો જાંબુડા ખાધા છે ને, કાળા કલરના હોય, મીઠા મીઠા હોય, કઈ ઋતુમાં થાય, તો કે ચોમાસાની ઋતુમાં થાય। ચોવીસમો પ્રશ્ન છે, કયું પક્ષી સૌથી સુંદર ગણાય છે। જો તમને બધાને કયું પક્ષી ગમે છે, ચલો કયું પક્ષી સુંદર હોય, તો કે મોર। આપણને બધાને મોર બહુ જ ગમે, કળા કરે, ચોમાસામાં કેવો સરસ લાગે। પચીસમો પ્રશ્ન છે, આપણે શાના પર રહીએ છીએ, ચલો આપણા શાના પર રહીએ છીએ, તો કે પૃથ્વી ઉપર। છવ્વીસમો પ્રશ્ન છે, પૃથ્વી પોતાની ધરી પર એક આંટો કેટલા સમયમાં પૂર્ણ કરે છે। આપણી આખી પૃથ્વી છે એ ગોળ છે, એ પોતાની ધરી ઉપર પણ ફરે છે, ગોળ ગોળ તો ફરે જ છે પણ ધરી ઉપર પણ ફરે છે, એ ચોવીસ કલાકમાં એક આંટો પૂરો કરે છે। સત્યાવીસમો પ્રશ્ન છે, સૂર્ય કઈ દિશામાં આથમે છે। આથમે એટલે કે પૂરો થાય છે, એટલે કે પશ્ચિમ દિશામાં, કઈ પૂર્વ દિશામાં ઉગે અને પશ્ચિમ દિશામાં એ આથમે છે। અઠ્યાવીસમો પ્રશ્ન, હિન્દુ વર્ષનો છેલ્લો દિવસ કયો ગણાય છે, તો કે દિવાળી। આપણે ગુજરાતી તારીખિયા પ્રમાણે દિવાળી આપણો છેલ્લો દિવસ ગણાય અને બેસતા વર્ષથી નવું વર્ષ શરૂ થાય। ઓગણત્રીસમો, ગરમી કઈ ઋતુમાં પડે છે, ચલો અત્યારે બહુ ગરમી પડે છે ને, ઉનાળામાં ગરમી ખૂબ જ પડે છે। અને છેલ્લો અને ત્રીસમો પ્રશ્ન, શ્રાવણ વદ આઠમની મધરાતે કોનો જન્મ થયો હતો। શ્રાવણ મહિનામાં તમને બધાને ખબર છે, શ્રાવણ મહિનામાં આઠમને દિવસે કોનો જન્મ થયો હતો, તો કે શ્રી કૃષ્ણ ભગવાનનો, કૃષ્ણ ભગવાનનો થયો હતો ને। હવે આપણે યુનિટ એકથી ત્રણ આ વિડીયોમાં ભણ્યા, હવે આગળ પછી ભણીશું।